વાર્તા લેખન છે શું છે, તો તમે ધોરણ 8 માં પણ વાર્તા લેખન કેવી રીતે લખવું તે શીખ્યા જ હતો, પણ એને વાર્તા લેખન કરતી વખતે થોડી વાતોનો ધ્યાન રાખવાની હોય છે કે અમુક બાબતોને ધ્યાનમાં લઈને જો વાર્તા લેખન લખવામાં આવે તો અમુક શબ્દોમાં એ વાર્તાને આપણે વ્યવસ્થિત રીતે લખી શકીએ. તો કેવી રીતે વાર્તા લેખન કરવું જોઈએ, તો દરેક જે મુદ્દાઓ છે કોઈ પણ એક અગર એક્ઝામમાં આપણને પૂછવામાં આવે છે ક્વેશ્ચન કે નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો અને એ વાર્તાને યોગ્ય શીર્ષક આપો, બરોબર. હવે તો મુદ્દા શું છે, આવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે અને આપણે જે સ્ટોરી આપવામાં આવી છે એના એ આરતી વાંચે ને એના ઉપરથી એનું જે મેઇન ટોપિક નેમ છે યાની કે જે શીર્ષક છે એ આપવાનું રહે. એવી જ રીતે મુદ્દા છે અને રૂપરેખા છે કેવી રીતે લેવું, તો એને કલ્પનાથી આપણે વિસ્તાર કરવાનો રહે, જેવી રીતે કે શક્ય હોય તો એનું જે પાત્ર હોય એના જે પ્રસંગ હોય એનું જે સ્થળ હોય અને એનો સમય હોય એને આપણે વર્ણન કરીને એ વાર્તા લેખનને થોડું આગળ દબાવી શકીએ. તો કેવી રીતે, તો મુદ્દા લેવાના અને એ મુદ્દા ઉપરને બરોબર વાંચી અને એનામાં જે શબ્દો આપેલા છે તેને વ્યવસ્થિત રીતે લેવા. વાર્તાની ભાષા છે કેવી હોવી જોઈએ, તો સરળ હોવી જોઈએ, જેની અંદર આપણે સરળતાથી એને સમજી શકીએ. જે શક્ય હોય ત્યાં સુધી જે સંવાદ હોય જે ચેપ્ટરની અંદર જે મુદ્દાની અંદર આપણને જે સંવાદ આપવામાં આવ્યો હોય જે શીર્ષક આપવામાં આવ્યો હોય તેને વ્યવસ્થિત રીતે લેવું. સંવાદ કેવા હોવા જોઈએ, તો શોર્ટમાં હોવા જોઈએ અને જે વાર્તા લેખનના મુદ્દા આપણને આપવામાં આવ્યા છે એને લાગતા વળગતા હોવા જોઈએ. વાર્તા છે એ બિનજરૂરી ન થઈ શકે છે, કેવી રીતે એનો જે મેઇન ટોપિક છે તે જેમનો તેમ જ રહેવો જોઈએ, ક્લિયર. એવી જ રીતે આપણે આગળ જોઈએ તો વાર્તા છે એ મોટે ભાગે ક્યારે થઈ ગઈ હોય, તો 5 મિનિટ્સમાં થઈ ગઈ હોય એ જ પ્રમાણે આપણને એને લેવાની રહે. આગળ જોઈએ તો વાર્તા છે એ મોટે ભાગે 5 મિનિટ્સમાં હોય. વાર્તાનું જે મુખ્ય પાત્ર હોય એટલે કે જે પાત્ર આપણને મુદ્દાની અંદર આપવામાં આવ્યો હોય એનો પ્રસંગ જે આપવામાં આવ્યો હોય અને એને ઉદ્દેશીને જ એ વાર્તા લેખનને આપણે ઉમેરવાની રહે છે, ક્લિયર. કેવી રીતે આપણે વાર્તા લેખનમાં દરેક મુખ્ય પાત્ર છે એના સંવાદ છે એને વ્યવસ્થિત રીતે લેવાના રહે છે. એવી જ રીતે વાર્તામાંથી જે બોધ નીકળતો વાર્તામાંથી જે બોધ નીકળતો હોય એ બોધ પણ આપણને તે વાર્તાના અંતે લખવાનો અને લેખનમાં જોડણી અને વિરામ ચિહ્નની એ તો આપણને ધ્યાન રાખવાનું જ હોય. તો હવે તમને એક એક્ઝામ્પલ અહીંયા દઉં કે કેવી રીતે એક્ઝામમાં તમને પૂછવામાં આવે છે. તો ક્વેશ્ચન આપવામાં આવ્યો હોય કે નીચેના મુદ્દાઓ પરથી વાર્તાઓ લખો અને દરેક વાર્તાને યોગ્ય શીર્ષક આપો. બે ઓપ્શન આપવામાં આવ્યા હોય, આપણને એક માર્ક એક લખવાની રહે. તો આવી રીતે અહીં મુદ્દા મેં આપ્યા છે, જેમ કે તમે જોશો કે મુદ્દા તો એક રાજા એસ આરામની એસ આરામવાળી જિંદગી ઊંઘ ના આવી, પછી છે એનો પ્રશ્ન તો ચિંતા થવી, અનેક પ્રકારની દવા કરાવવી, અનેક વૈદ્યોને બોલાવવા, એના બાદ જોઈએ તો નિષ્ફળતા, એક વેદની યુક્તિ, જાદુઈ ઘેરી દડા અને દવાની ગુટી રાજાને આપવા, ઘેરી દડાની રમતથી રાજાને રોગ દૂર થવો, વેદનો ઇનામ અને બોધ, એના ઉપરથી આ મુદ્દા આપ્યા. આ મુદ્દા પરથી આપણને આ જે વાર્તા છે એને યોગ્ય શીર્ષક આપવું, તો શ્રમનું મહત્વ. તો હવે સ્ટોરી તરફ વધીએ. એક રાજા હતો, હવે એક રાજા બરોબર એના ઉપરથી આપણે એક પેરેગ્રાફ બનાવ્યું. તો એક રાજા હતો, તે બુદ્ધિશાળી અને શાણો પ્રધાનમંત્રી હતો, તે રાજ્ય વહીવટ કુશળતાથી ચલાવતો, આથી રાજા નિશ્ચિત રહેતો, રાજ્યમાં કોઈ કામકાજ કરાવવાનું રહેતું નહીં, તે એ જ આરામવાળી જિંદગી જીતો હતો, બરોબર. બે મુદ્દાને આપણે અહીં લીધા. ત્રીજો મુદ્દો છે ઊંઘ ના આવવી, કેવી રીતે કામ કરે તો ખાધેલું પકી થાક લાગે અને ઊંઘ આવે, હવે રાજા છે તો આખો દિવસ કેવી રીતે રહેતો, એસ આરામની જિંદગી રહેતો, કાંઈ પણ એનું કામ હતું તો કોણ કરતો, તો એનો પ્રધાનમંત્રી જ કરતો, આખો દિવસ એની બેઠે બેઠે કાંઈ કામ શીખતું નહીં, તો એસ આરામવાળી જિંદગી હતી, એને ઊંઘ આવતી નથી, તો આખી રાત તે ઢોલિયાની જેમ અરોટ્યા કરતો અને કંટાળતો. પછી છે એને ચિંતા થવી, શું છે, રાજાને ચિંતા થવા લાગી, ઊંઘની દવા માટે તેને અનેક વૈદ્યો
બોલાવી, પરંતુ તેનામાંથી એક પણ વેદની દવા એને લાગુ પડી નહીં. હવે એના પછી જોયું તો અનેક પ્રકારની દવા કરાવે છે, અનેક વૈદ્યોને તે બોલાવે છે, પછી એની દવા કોઈ કામ નથી લાગતી, એટલે કે નિષ્ફળતા. પછી હવે મુદ્દો છે કે એક વૈદ્યની યુક્તિ હવે શું છે. તો વૈદ્યને એક દિવસ વિદેશથી એક વેદ આવે છે. વૈદ્ય રાજાને વાત ધ્યાનથી સાંભળી, રાજાને એ શરમવાળી જિંદગી વિશે પણ સાંભળ્યું, તેને ઉપાય જડી ગયો. હવે શું ઉપાય જડ્યો? તો એક વૈદ્યની યુક્તિ. હવે શું યુક્તિ કરે છે જોઈએ. તો વૈદ્ય રાજાને જાદુઈ ઘેરી દડો અને દવાઈની બુટ્ટી આપી. હવે અહીંયા છે કે જાદુઈ ઘેરી દડો અને દવાની બુટ્ટી રાજાને આપવા. ઘેરી દડાની રમતથી રોગ દૂર થવો તો કેવી રીતે? તો એ જે એક એક કલાક દરરોજ સવારે અને સાંજે જાદુઈ ઘેરી દડો રમવાની સલાહ આપી. એક અઠવાડિયામાં તેને ઊંઘ આવવાની ફરિયાદ હતી તે ના બરાબર થઈ ગઈ. બરોબર? તો ઘેરી દડાની રમતથી એને દૂધ જે રોગ હોય છે દૂર થઈ જાય છે. પછી વૈદ્ય નહીં ના, તો એક અઠવાડિયામાં જે ઊંઘ ના આવવાની ફરિયાદ હતી એ જતી રહી. રાજાએ વૈદ્યને બોલાવ્યા અને એને ઇનામ આપ્યું. વૈદ્ય રાજાને કહ્યું, રાજાજી દવાની ભૂકીને તો આશ્વાસન છે, તમે ઘેરી દડો રમો છો તેથી શ્રમ થાય છે, શરીરને થાક લાગે છે અને તેને તમને ઊંઘ આવે છે. હવે આના ઉપરથી જ એનો બોધ છે લખવાનો રહે છે. શું લખશું? શારીરિક શ્રમ જ 100 રોગનો શ્રેષ્ઠ ઈલાજ છે. ક્લિયર? કેવી રીતે આપણે આ વાર્તા લેખનના દરેક મુદ્દાને લઈ અને વાર્તાને એની સચોટ રીતે લખી આવી જ વાર્તા શોધી અને તમે તમારી નોટબુકમાં લખો. આઈ હોપ તમને સમજમાં આવી ગયું હશે કેવી રીતે તમને વાર્તા લેખન લખો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.